Good afternoon, everyone. How are you all? Myself, Gohil Shwetambari, working as assistant teacher in Sarkari Madhyamik Shala, Bodi, Taluko Jillo, Botad. So, Vidyarthi Mitro, tame khub saras rite exam aapi hashe, barabar offline ke online, kahi pan, saras majani exam aapi hashe. Apne jetla muddao cover kariya tha, e muddao che, tamne upyogi baniya hashe. Evi hun asha rakhu chu, apne report writing kariyu tu, ઈમેલ રાઇટિંગ કર્યું છે, ત્યાર પછી આપણે ડેટા એનાલિસિસ કર્યું છે. આ બધી જ વસ્તુ છે તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ અથવા તો ખૂબ એ મદદરૂપ થઈ હશે એવું હું માનું છું. તો આજે આપણે ફરી વખત આપણો 70% કોર્સ છે, છતાં પણ આપણે જે પણ યુનિટ છે એ યુનિટની અંદરનું એક્સ્ટ્રેક્ટ કેવું પૂછાવાનું નથી, બાકીના જે ટોટલ તમારે 10 યુનિટ છે બરાબર, આ 10 યુનિટની અંદર તમને 6 યુનિટ છે, 6 યુનિટ જ તમારા કોર્સમાં છે, પણ માત્ર કઈ રીતે કે એમાંથી એક્સ્ટ્રેક્ટ પૂછાય છે, ટ્રુ ઓર ફોલ્સ પૂછાય છે એ. બટ તમે ફંક્શનલી તમને બધા જ, એટલે કે ગ્રામર તમારે દરેક યુનિટમાંથી પૂછાય છે. એટલે ગ્રામરને શીખવા માટે આપણે જે તે યુનિટ પણ શીખવું પડશે, એટલે આપણે દરેક યુનિટ છે ફટાફટ જોઈ જશું બરાબર. યુ કેન સી ઓન ધ સ્ક્રીન યુનિટ નંબર 7 બરાબર. દરેક વિદ્યાર્થી મિત્ર પોતપોતાની ટેક્સ્ટબુક લઈને બેસ છે બરાબર. આપણે ઉપર છેલું જે નોલેજ છે આપીશું, ઉપર છેલું નહીં પણ બને ત્યાં સુધી પાઠનો જે હાર્દ છે એ પણ આપણે શીખીશું, એટલે આપણને ખ્યાલ આવે કે જો એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય, સ્પેશિયલી ફંક્શનલ ઇંગ્લિશમાંથી જો પૂછાય તો તમે ઇઝીલી આન્સર આપી શકો બરાબર. તો આજે આપણે ફરી વખત યુનિટ સ્ટાર્ટ કરીશું. વચ્ચે તમે લોકોએ જે ગ્રામર અથવા તો ફંક્શનલ ઇંગ્લિશ જે શીખ્યા છો અથવા તો જે લેંગ્વેજ ફંક્શન વચ્ચે તમે શીખ્યા બરાબર, એ લેંગ્વેજ ફંક્શન પણ તમને એટલું ઉપયોગી છે. આ યુનિટમાંથી પણ તમને એક લેંગ્વેજ ફંક્શન પૂછાશે એ પણ આપણે જોઈશું બરાબર. તો ધીરે ધીરે આપણે બાકીના યુનિટ છે એ પણ કમ્પ્લીટ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત જોડાય, વ્યવસ્થિત ધ્યાન આપશે, ખૂબ સરસ બધા એક્ઝામ આપી હશે, અને આપણે જેટલું જેટલું ભણ્યા હશે કેટલું મદદરૂપ થયું હશે એ તમને ખ્યાલ જ આવી ગયો છે. જ્યારે પેપર આપ્યું હશે ત્યારે ખ્યાલ જ આવી ગયો છે કે ઘણું મહત્વનું અથવા ઘણું ઉપયોગી નીવડ્યું હતું. તો યુનિટ સેવન રીડ વન બરાબર. યુનિટ સેવન રીડ વન ઇઝ અબાઉટ ધ નેમ ઓફ ધ યુનિટ ઇઝ હાઉ ડઝ ઇટ સ્મેલ બરાબર. સ્મેલ એટલે કે કઈ પણ વસ્તુની વાસ અથવા તો સુગંધ આવી. આમ તો સ્મેલ શબ્દ છે એ નેગેટિવ ફોર્મમાં વપરાય છે, એટલે કે નેગેટિવ ફોર્મમાં એટલે કે કઈ રીતે કે કોઈ વસ્તુની સુગંધ આવે તો આપણે ફ્રેગરન્સ એવો શબ્દ વાપરવાનો હોય, જ્યારે સ્મેલ એ હંમેશા જે અણગમતી વાસ હોય એના માટે આપણે સ્મેલ શબ્દનો ઉપયોગ કરીએ. પણ ઓવરઓલ આપણે શું કરીએ છીએ, ઓવરઓલ આપણે કહીએ છીએ કે ઓ એની સ્મેલ તો બહુ સરસ છે બરાબર. એટલે ઓવરઓલ આપણે હવે એને ફંક્શનલ એવી રીતે યુઝ કરવા માંડ્યા છીએ કે સ્મેલ એટલે કંઈ પણ વસ્તુની સુગંધ અથવા તો વાસ બરાબર. પણ સુગંધની રીતે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ એકચ્યુઅલી સ્મેલ ઇઝ અ નેગેટિવ વર્ડ બરાબર. પણ એ આપણે ના જોતા આપણે હાઉ ડઝ ઇટ સ્મેલ. હવે જે સેવન્થ યુનિટ છે આપણે 1 થી 6 યુનિટ શીખ્યા બરાબર. નોર્મલી આપણે 6 યુનિટ છે, લગભગ 4 જેટલા યુનિટ તો મેં જ કમ્પ્લીટ કર્યા છે બરાબર. આપણે બધા જ શીખ્યા છે, એમાં ઈચ એન્ડ એવરી યુનિટ હેઝ અ હિડન મોટો અથવા તો એક થીમ સાથે દરેક યુનિટ જાય છે બરાબર. તો સેવન્થ યુનિટ છે કઈ થીમ લે છે બરાબર, સેવન્થ યુનિટ છે કઈ થીમ સાથે જાય છે. તો સેવન્થ યુનિટ છે આપણી બોડી પાર્ટ જે છે અથવા તો આપણા બોડીની અંદર કેવા કેવા પ્રકારની રચના આવી છે એ રચનાના આધારે જે સેવન્થ યુનિટ છે કવરઅપ કરવામાં આવ્યો છે બરાબર. અને તમને યુનિટનું જે ટાઇટલ છે જોઈને જ એવું લાગશે કે હાઉ ડઝ ઇટ સ્મેલ, દેટ મીન્સ કે ઇટ ઇઝ અબાઉટ ધ નોઝ ઓર સમથિંગ બરાબર. કે એક એવા પાર્ટને અહીંયા કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યો છે, એવા પાર્ટ વિશે ધ્યાન આપવામાં આવ્યું છે કે જે નોઝ સાથે સ્મેલ સાથે, કારણ કે સ્મેલ છે આપણે નોઝથી જ લઈએ છીએ બરાબર. તો સ્મેલ અહીંયા તમને નોઝ સાથે જે કોન્સન્ટ્રેટ કરે એવા પ્રકારનું આ યુનિટ છે. આપણે યુનિટ છે સીધું એક્સ્ટ્રેક્ટ ના જોતા આપણે ધીમે ધીમે ફટાફટ એમાંથી જે જે મહત્વની વસ્તુ અને ખાસ કરીને જે વોકેબ્યુલરી છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર. વોકેબ્યુલરી એટલે કે નવા નવા આપણને જે શબ્દો જાણવા મળે છે દે આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ આપણે આજે સાથે જોતા જઈશું બરાબર. લેંગ્વેજ ફંક્શન જોતા જઈશું, લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે શું શીખવાના છે એ પણ આપણે ધીરે ધીરે જોતા જઈએ. તો આજે આપણે વેન વી આર
કમ્પ્લીટિંગ ધીસ લેશન, આપણે જ્યારે જ્યારે આ લેશન કમ્પ્લીટ કરશું, વોટ વી વિલ અન્ડરસ્ટેન્ડ. તો ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ વોટ આર ધ લર્નિંગ આઉટકમ્સ. લર્નિંગ આઉટકમ્સ તમને ખબર જ છે કે કોઈ પણ પાઠ ભણ્યા પછી આપણને શું શું શીખવા મળી જશે, આપણને ખ્યાલ પણ ના હોય આપણે શીખી ગયા હોય, બરાબર. તો અહીંયા એ પોઈન્ટ આઉટ કરેલું છે કે આપણે કઈ કઈ વસ્તુ શીખી જઈશું જ્યારે આપણે આ પાઠ ભણીએ. તો અન્ડરસ્ટેન્ડિંગ ધ એસેન્શિયલ ઓફ ધીસ યુનિટ, એસેન્શિયલ એટલે કે જે મહત્વનું અથવા તો જે અર્ક છે, બરાબર, એ અર્ક અહીંયા જે મહત્વના મુદ્દાઓ છે આપણે અહીંયા શીખીશું, બરાબર. કારણ કે ઘણી વાર નિબંધમાં પણ આવું ઘણું બધું પૂછાતું હોય છે કે સાયન્સને લગતું, કે આપણે બોડી પાર્ટને લગતું, કે કંઈ બી, ત્યારે આપણે યુ કેન એબલ ટુ રાઇટ દેટ, બરાબર, તમે એ લખવા માટે સક્ષમ બનો એ માટે. તો અન્ડરસ્ટેન્ડિંગ ધ એસેન્શિયલ ઓફ ધીસ યુનિટ, આપણે આ યુનિટનું ઉપર છલો ઓવરવ્યૂ કરીશું, બરાબર. ઓવરવ્યૂ એટલે કે એવો ઓવરવ્યૂ કે આપણે સીધો વાંચીને સમજી ગયા એવું નહીં, પણ લગભગ તો આપણે ઓવરઓલી આપણે આ સમજીશું, બરાબર. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેન્સીસ. સેન્સીસ તમને ખબર છે, વી હેવ ફાઇવ સેન્સીસ, આપણે કેટલી ઇન્દ્રિયો છે, પાંચ ઇન્દ્રિયો છે. નાનપણથી જ આપણે લગભગ છઠ્ઠા ધોરણમાંથી ઇન્દ્રિયો વિશે ભણતા શીખી ગયા છે, બરાબર. તો છઠ્ઠા ધોરણથી આપણે ઇન્દ્રિયો વિશેનું જ્ઞાન છે, બરાબર. તો અહીંયા આપણે સેન્સીસ વિશે શીખીશું કે આપણી કેટલી સેન્સીસ છે, અને સ્પેશિયલી આપણી જે સૂંઘવાની શક્તિ છે એ સૂંઘવાની શક્તિને અહીંયા કોન્સન્ટ્રેટ કરવામાં આવી છે, સૂંઘવાની શક્તિ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, બરાબર. એ કેટલી ડિફરન્ટ છે, બરાબર, એ અહીંયા આપણને કહેવામાં આવે છે. ત્યાર પછી છે અન્ડરસ્ટેન્ડિંગ ધ વર્ક ઓફ ધ સેન્સ ઓફ સ્મેલ. જે સેન્સ ઓફ સ્મેલ છે એટલે કે સૂંઘવાની જે શક્તિ છે અથવા સૂંઘવા માટેનું જે ઇન્દ્રિય છે, એ ઇન્દ્રિયને એ ઇન્દ્રિય કઈ રીતે કામ કરે છે, બરાબર. એ કઈ રીતે કામ કરે છે કે જ્યારે એ કામ કરે છે ત્યારે આપણને કેટલું અલગ અલગ ફીલ થાય છે, બરાબર. અથવા તો આપણે જ્યારે આ સૂંઘવાની શક્તિ છે આપણને સુગંધ કંઈક અલગ કહે છે, પણ આપણે જ્યારે આપણો બીજા સેન્સનો ઉપયોગ કરે છે, બીજો સેન્સ આપણી જીભ, બરાબર, તો એ ક્યારેક અલગ આપણને પરિણામ આપે છે. સુગંધ બહુ સરસ આવતી હોય છે, જ્યારે ખાઈએ ત્યારે ખબર પડે કે ઓહો આ તો ભાવતું જ નથી, બરાબર. તો અહીંયા સ્પેશિયલી વોટ વી વિલ લર્ન, વી વિલ લર્ન ધ વર્ક ઓફ ધ સેન્સ ઓફ ધ સ્મેલ. આપણે જે સ્મેલની જે સેન્સ છે કે જે ગુજરાતીમાં આપણે કે ધણેન્દ્રિય, સૂંઘવાની શક્તિને ધણેન્દ્રિય કહેવાય, બરાબર. તો સૂંઘવાની શક્તિ છે કઈ રીતે કામ કરે છે એ આપણે થોડું ઘણું અહીંયા આપણને જોવા મળશે. વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, તમને વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોય છે, અને ભવિષ્યમાં પણ તમારે જ્યારે પણ આવા શબ્દો, મોસ્ટલી સાયન્ટિફિક શબ્દ છે અંદર, બરાબર, એટલે આવા શબ્દો છે, તમે જ્યારે પણ અંગ્રેજી ભાષા શીખશો ત્યારે અંગ્રેજી ભાષામાં આવા શબ્દો છે ખાસ કામ આવશે. ધેટ્સ વાય વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ તમારી પરીક્ષામાં પણ પૂછાય છે. ત્યાર પછી વોકેબ્યુલરી, એ જ કે વોકેબ્યુલરીમાં આપણે સમાનાર્થી શબ્દો કે કયો શબ્દ છે, વર્બ છે, કયો વર્બ છે, કયો શબ્દ છે, નાઉન છે, કયો વર્બ છે, એડજેક્ટિવ છે, એ પણ આપણે અહીંયા શીખીએ છીએ. આફ્ટર દેટ લર્નિંગ ફંક્શન, અથવા તો ફરી લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન છેલ્લે આપણે એઝ યુઝ્યુઅલ હર વખતે શીખીએ છીએ, એ પ્રમાણે જ્યારે પાઠ પૂરો થશે આપણે લેંગ્વેજ ફંક્શન એટલે કે જે અંદર ગ્રામરનો પોઈન્ટ છે એને હાઉ ટુ યુઝ ઇન ડે ટુ ડે લાઈફ, આપણે ડે ટુ ડે લાઈફમાં આ જે ગ્રામરનો પોઈન્ટ છે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ, અને ખાસ કરીને પરીક્ષાની દ્રષ્ટિએ આપણે એને કઈ રીતે શીખીએ કે જેનાથી પરીક્ષામાં આપણને જે તે એ લેંગ્વેજ ફંક્શનનો જે પણ પ્રશ્ન આવે આસાનીથી આપણે એનો જવાબ આપી શકે, કારણ કે સેમ ટુ સેમ નથી પૂછાતું, બરાબર. આપણે કોઈ પણ લેંગ્વેજ ફંક્શન શીખ્યા, એ શીખ્યા પછી આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ શીખ્યા, અને પછી કોઈ પણ પ્રકારનો આપણને સેન્ટેન્સ આપવામાં આવે આપણે આસાનીથી એનો જવાબ આપી શકીએ છીએ, બરાબર. તો લેંગ્વેજ ફંક્શન પણ શીખીશું. અહીંયા લેંગ્વેજ ફંક્શન છે તમારું આઈધર ઓર અને નાઈધર નોર, કે તમે બહુ પહેલેથી શીખતા આવો છો, નાઇન્થ સ્ટાન્ડર્ડથી આપણે કન્જંક્શન તરીકે આઈધર ઓર અને નાઈધર નોરનો ઉપયોગ કરીએ છીએ લેંગ્વેજ ફંક્શનમાં. આ લેશનમાં આપણને આઈધર ઓર અને નાઈધર નોર શીખવાનું થશે, બરાબર. તો મૂળ આપણે વાત કરતા હતા સેન્સીસ, તો તમને બધાને ખબર છે આપણે પાંચ સેન્સીસ એટલે કે પાંચ ઇન્દ્રિયો છે, બરાબર. પાંચ ઇન્દ્રિયો કઈ કઈ છે? તો પાંચ ઇન્દ્રિયો આપણે સૌથી પહેલા અહીંયા સેન્સ ઓફ સ્મેલની વાત થાય છે, તો સૌથી પહેલા નાક, આંખ, જીભ, કાન અને ત્વચા. ત્વચા છે એ પણ આપણી એક ઇન્દ્રિય છે. ઘણા લોકો છે એ ત્વચાને ઇન્દ્રિય કહેતા નથી, બરાબર, પણ ખરેખર આપણી પાંચ ઇન્દ્રિયો એટલે ઘણા લોકો એટલે કેવા લોકો કે જે ખરેખર આમાં ખૂબ ઊંડા ઉતરેલા છે એ લોકો જે એવું કહે છે કે જે ત્વચા છે એ એક ઇન્દ્રિય નથી.
જ્યાં જ્યાંથી આપણે અનુભૂતિ કરી શકીએ બધી આપણી ઇન્દ્રિય બરાબર આંખથી આપણે જોઈ શકીએ છીએ તો એ આપણી ઇન્દ્રિય છે બરાબર નાકથી આપણે સૂંઘી શકીએ છીએ કોઈ પણ વસ્તુ કોઈ પણ પદાર્થનો આપણને જે સુગંધ આવે છે વાસ આવે છે એનાથી આપણને ખ્યાલ આવે છે બરાબર કાન આપણે સાંભળવાની શક્તિ બરાબર તો એ આપણી ત્રીજી ઇન્દ્રિય છે ત્યાર પછી જીભ આપણે કઈ પણ વસ્તુ ખોરાક છે ખાઈએ છીએ ખાટો છે તીખો છે ખારો છે કડવો છે કેવો છે એ આપણને ક્યાંથી ખ્યાલ આવે છે એ આપણને આપણી જીભથી ખ્યાલ આવે છે ત્વચાને શું કામે ઇન્દ્રિય નથી કહેવાતી કારણ કે ત્વચા પર સીધું જો તમે કોઈ ત્વચા પર તમે કોઈ પણ વસ્તુ મૂકો છો તો ખાલી લીસું અને ખરબચું એવું જ કહે છે બરાબર ખાટું છે તીખું છે એવું છે ખબર પડતી નથી માત્ર આપણને ઠંડુ છે ગરમ છે એ ખબર પડે છે તો ઘણા લોકો આ કોન્ટ્રોવર્સીમાં કે આપણે એ કોન્ટ્રોવર્સીમાં પડવું નથી બરાબર આપણે આ પાંચ ઇન્દ્રિયો છે આપણે ધ્યાનમાં રાખીશું બરાબર ધીમે ધીમે પાઠ જાણતા જઈશું શીખતા જઈશું ખાસ વોકેબ્યુલરી મિત્રો ધ્યાન આપજો વોકેબ્યુલરી તમને ઇમ્પોર્ટન્ટ છે બરાબર વોકેબ્યુલરી ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આખો પાઠ છે જોઈએ તો ફર્સ્ટ પેરેગ્રાફ વોટ ડઝ ઇટ સે એક પેરેગ્રાફ છે તમને શું કહે છે સૌથી પહેલો સરસ શબ્દ આપે છે યમી બરાબર તમે ઘણી વાર આ શબ્દ સાંભળ્યો છે યમી શબ્દ છે તેના માટે છે યમી શબ્દ છે કોઈ પણ વસ્તુ તમને જ્યારે ખાવાની વસ્તુ છે એ જ્યારે તમને ટેસ્ટ કરતી વખતે જ્યારે સારું લાગે ત્યારે શું કહો છો યમી બરાબર તો આ યમી શબ્દ આપણે ગમે ત્યારે આ રીતે ઉપયોગમાં લઈ કઈ પણ વસ્તુ ખાધી બરાબર અથવા કઈ પણ વસ્તુ ખાવાની વસ્તુ છે સૂંઘી અને સરસ સુગંધ આવી બરાબર આપણે યમી તો આ યમી શબ્દ છે ક્યાં ઉપયોગમાં લેવો એ ખાસ જરૂરી છે બરાબર યમી એટલે કે ડિલિશિયસ ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટ સૂપ તમને ખબર છે સૂપ છે સૂપ થી કોઈ અજાણ નથી બરાબર સૂપ છે એ તમને ખબર છે લિક્વિડી ફોર્મમાં હોય છે અને કોઈ વ્યક્તિ અજાણ નથી સૂપ છે એટલે આપણે વધારે ચર્ચા ના કરતા ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટ યુ એપ્રિશિએટ ધ હોટ વેજીટેબલ સૂપ એઝ યુ ટેક ધ ફર્સ્ટ સીપ સીપ એટલે સૂપ સીપ એટલે આપણે જ્યારે ચા નો કપ પીધો અને આપણે જે સીપ પીએ છીએ ભૂટો એને સીપ કહીએ બરાબર યમી ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી યુ એપ્રિશિએટ ધ હોટ વેજીટેબલ સૂપ એઝ યુ ટેક ધ ફર્સ્ટ સીપ તમે વેજીટેબલ સૂપ છે એક એક સીપ લીધો અને પછી યમી બરાબર તો આ રીતે એ કહે છે એપ્રિશિએટ કરવું એટલે શું એપ્રિશિએટ એટલે કઈ પણ વસ્તુના પ્રશંસા કરવી વખાણ કરવા બરાબર તો અહીંયા કઈ પણ વસ્તુનો એટલે કે સ્પેશિયલી વેજીટેબલ સૂપ છે એક સીપ લો છો અને તમે વખાણ કરો છો યમી યમી અને કે ડિલિશિયસ કે ખૂબ સ્વાદ વાળું છે એવું તમે જે કહો છો એ બટ યુ આર રોંગ પણ શું થાય છે કે તમે ખોટા છો કઈ રીતે એકચ્યુઅલી યુ મીન ધેટ ધ સૂપ સ્મેલ ગુડ ખરેખર એવું થાય છે કે સૂપની જે સ્મેલ છે સુગંધ છે એ કેવી છે સારી છે બરાબર પણ યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓનલી વેધર ધ આઈટમ ઇઝ સ્વીટ સોલ્ટ સોલ્ટી ઓર બીટર બરાબર અહીંયા તમને જ્યારે સૂપને સૂંઘ્યો ત્યારે તમને એવું લાગ્યું કે હા 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 કેટલું ટેસ્ટી લાગે છે કઈ પણ વસ્તુ તમે કહો ગરમ ગરમ શીરો બનતો હોય ગરમ ગરમ સૂપ બનતો હોય ગરમ ગરમ ચાઇનીઝ બનતું હોય ગરમ ગરમ પંજાબી બનતું હોય તમને સુગંધ આવે તમે બહારથી ઘણાને એવું હોય કે રસોડામાં બનતું હોય અને તમે એમ કહો કે આહા શું સુગંધ આવે છે તમે એક્સપેક્ટ કરો કે તમે જ્યારે ખાઓ ત્યારે ખૂબ એ ટેસ્ટી હોય બરાબર અહીંયા એવું જ થયું છે કે સુગંધ બહુ જ સરસ આવી છે તમે એક્સપેક્ટ કરો છો કે સૂપ છે એ ખરેખર ટેસ્ટી હોય બટ યુ આર રોંગ બટ તમે ક્યારેક ક્યારેક ખોટા પડો છો શું કામ એમ એકચ્યુઅલી યુ મીન ધેટ ધ સૂપ સ્મેલ્સ ગુડ એનો મતલબ એમ કે તમારી જે સૂપની સ્મેલ લીધી સુગંધ લીધી એ કેવી છે એ સારી છે બટ યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓનલી વેધર ધ આઈટમ ઇઝ ફિટ હવે તમારી સેન્સ ઓફ ટેસ્ટ એટલે કયું તમારી ટંગ તમારી જીભ બરાબર પણ તમારી જીભ તમને કહેશે કે વેધર કે ધેટ આઈટમ ઇઝ સ્વીટ કોઈ પણ આઈટમ તમે જે મૂકી છે કોઈ પણ વસ્તુ તમે જે બનાવી છે જે વાનગી બનાવી છે એ વાનગી સ્વીટ એટલે કે ગળી છે સોર એટલે કે ખાટી છે સોલ્ટી એટલે કે ખારી છે બરાબર એન્ડ બીટર બીટર એટલે કડવું બરાબર અહીંયા ચારે ચાર સ્વાદ આપ્યા છે સ્વીટ ગળ્યો સ્વાદ સોર ખાટો સ્વાદ સોલ્ટી એટલે નમકીન બરાબર નમકીન એવો સ્વાદ અને બીટર બીટર એટલે કડવો સ્વાદ
बराबर, એટલે જ આપણે કારેલાને બીટર ગાર્ડ તો કહીએ બરાબર. તો અહીંયા યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓન્લી વેધર ધ આઈટમ ઇઝ સ્વીટ સોર સોલ્ટી ઓર બીટર. બરાબર, તમને સુગંધમાં બહુ સરસ લાગે પણ તમારું જે સેન્સ ઓફ ટેસ્ટ છે એટલે કે તમારી જે જીભ છે એ જીભ તમને કહેશે કે ખરેખર એ આઈટમ છે એ સારી છે, ખાટી છે, ખારી છે, નમકીન છે, કડવી છે, એ તમારી સેન્સ ઓફ ટેસ્ટ કહેશે. ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ. બરાબર, શું કહે છે કે ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ, રિવીલ એટલે બહાર લાવવું, છતું કરવું, અહીંયા શબ્દ છે ટુ શો. બરાબર, તો બહાર લાવવું, છતું કરવું, એના માટે શબ્દ છે રિવીલ. રિવીલ શબ્દ છે, યાદ રાખજો ખાસ. બરાબર, તો ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ ધેટ રિવીલ્સ ધ ફ્લેવર ઓફ ફૂડ. ખરેખર તમારો તમારો જે જીભ નહીં પણ તમારું નાક કહી દે છે કે આ જે સામે જે વાનગી મળી છે એ ખરેખર એનો ફ્લેવર સારો છે કે નહીં. બાય ટેસ્ટિંગ અલોન યુ કેન હાર્ડલી ડિફરન્શિએટ બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક. ખાલી ટેસ્ટ કરવાથી તમને ખબર ના પડે કે તમને ખરેખર જે જે તમારો વાનગી છે એ ખરેખર વાનગી તમને ગમે છે એ છે કે તમને નથી ગમતી એ છે. બરાબર, અહીંયા ડિફરન્શિએટ શબ્દ છે. ડિફરન્શિએટ એટલે ભેદ પાડવો અથવા ડિસ્ક્રિમિનેટ કરવું અથવા તો એને જુદું પાડવું, વિભાગ કરવા, અહીંયા ભેદ પાડવો એ અર્થમાં છે. બરાબર, તો આ હતો ફર્સ્ટ પેરેગ્રાફ. કે અહીંયા માત્ર આ પેરેગ્રાફ આપણને એવું કહેવા માંગે છે કે ના, માત્ર એવું નથી કે તમારી જીભ જ તમને કહે છે કે એનો ટેસ્ટ સારો છે કે નહીં, પણ તમારું નાક પણ એમાં ભાગ ભજવે છે. ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ. ફ્લેવર છે એ કઈ રીતે એન્ટર થાય છે? બેક ડોર એન્ટ્રી એટલે કે પાછળથી પ્રવેશ કરે. બરાબર, એટલે કે પાછળના દરવાજાથી કોઈ વ્યક્તિ આવી જાય, આગળથી નહીં પણ પાછળના દરવાજાથી કોઈ વ્યક્તિ આવી જાય તો એને શું કહેવાય? બેકડોર એન્ટર કહેવાય. બરાબર, તો અહીંયા ફ્લેવર્સ, ફ્લેવર્સ એટલે કે સ્વાદ. સ્વાદ કઈ રીતે આવે છે? હેવ અ બેકડોર એન્ટ્રી ટુ નોઝ. જે પણ સ્વાદ છે, જે પણ ફ્લેવર છે, બરાબર, એ ફ્લેવર છે એ ક્યાંથી આવે છે? એ નાક પરથી, એટલે કે ખાસ નાક દ્વારા આપણને ખબર પડે છે. ઘણી વસ્તુ છે એ આપણને દેખાવમાં સરસ લાગે, સ્વાદમાં સરસ લાગે, પણ જો એની એનો સ્મેલ સારી ના હોય ને તો આપણને ના ભાવે. બરાબર, તો અહીંયા એ અર્થમાં કહેવાય છે. ધે ટ્રાવેલ ફ્રોમ માઉથ ડાઉન ધ થ્રોટ એન્ડ અપ અગેન અલોંગ ધ એર પેસેજીસ લીડિંગ ટુ નેઝલ કેવિટી. અહીંયા આ જે સુગંધ છે ક્યાંથી આવે છે? બરાબર, જુઓ તમે કઈ પણ વસ્તુ છે ખાઓ છો, પણ તમે ઘણી વાર છે એ સ્પેશિયલી તમે દહી ખાતા હોય ત્યારે એવું લાગે કે અમુક અમુક ટેસ્ટ છે ને આપણને ખાધા પછી એનો જે ફરી વખત એની જે સ્મેલ ફરી વખત આપણા મોંમાં આવે ને ત્યારે આપણને ના ભાવે. બરાબર, અને પછી ફરી વખત આપણને ખાવું જ ના ગમે. તો એ જ રીતે અહીંયા એવું કહે છે કે નોઝ છે શું છે? બેકડોર એન્ટર કરે છે. બરાબર, કે આપણે ખાઈ તો લીધું પણ ખાધા પછીની જે ફિલિંગ છે આપણને સારી લાગતી નથી, તો એ આપણને શું કામે થાય? કારણ કે એની એ ખાધા પછીની સ્મેલ પણ અલગ આવે છે. તો શું કહે છે? દે ટ્રાવેલ, ટ્રાવેલ એટલે એ મુસાફરી કરે છે. કોના દ્વારા? From the mouth down the throat and up again along the air passages leading to nasal cavity. Nasal એટલે કે નાકને લગતું. બરાબર, અને cavities એટલે કે પોલાણ અથવા તો જગ્યા. બરાબર, એ પોલાણ અથવા તો નાકની જે જગ્યા છે, તમને ખબર છે કે આપણે બે નાક હોય છે. બરાબર, અને એ જે પોલાણ છે, એ જગ્યા છે, એ જગ્યામાંથી એ ફરી વખત ટ્રાવેલ કરે છે. એટલે કે they travel from mouth down, એટલે કે અંદર જાય છે ને પછી એટલે કે મોઢાની અંદર જે ખોરાક જાય છે ને ફરી વખત એની એક સુગંધ છે એ પ્રસરે છે. બરાબર, અને એ સુગંધ છે ક્યાંથી બહાર આવે છે? એ સુગંધ છે તમારા નાકના પોલાણમાંથી બહાર આવે છે. વી સ્મેલ વેન વી ઇનહેલ એન્ડ વી સેન્સ ફ્લેવર વેન વી એક્સહેલ. આપણને એમ થાય કે સ્વાદ ક્યાંથી આવે? બરાબર, તો સ્વાદ છે ક્યારે આવે છે? માત્ર જીભનું શું કામ છે? જીભનું કામ છે માત્ર ટેસ્ટ કરવો. બરાબર, ક્યાં ખારું છે, ખાટું છે, કેવું છે. બરાબર, તો ખરેખર સ્વાદિષ્ટ કોઈ વસ્તુ લાગે તો કઈ રીતે લાગે છે? તો કોઈ વસ્તુ સ્વાદિષ્ટ લાગવાનું કારણ છે કે કઈ પણ વસ્તુ આપણે જ્યારે
ગળાથી નીચે ઉતારીએ છીએ અને પછી કહે છે ને કે વી સ્મેલ, આપણને ક્યારે સુગંધ આવે છે કે જ્યારે વેન વી ઇનહેલ, ઇનહેલ એટલે શ્વાસ લેવો, બરાબર, શ્વાસ લેવો એટલે ઇનહેલ, અને એક્સહેલ એટલે કે ઉચ્છવાસ બહાર કાઢવો. જો આ બધા શબ્દો આપણને ખૂબ ઉપયોગી છે, આવા બધા શબ્દો સાયન્ટિફિક શબ્દો છે, આપણને ભવિષ્યમાં પણ ખૂબ કામ આવે છે, બરાબર. એટલે આવા શબ્દો જો તમે શીખ્યા હશો તો તમને ભવિષ્યમાં ગમે ત્યારે આ શબ્દો તમે પૂછાશે તો સમાનાર્થી દ્વિધાર્થી પૂછાય તો પણ તમને આવડશે. અને હવે તો મારું ધોરણ પણ નજીક આવવાની તૈયારી છે, તો વી સ્મેલ વેન વી ઇનહેલ એન્ડ વી સેન્સ ફ્લેવર્સ વેન વી એક્સહેલ. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે માત્ર એની સુગંધ લઈએ છીએ, પણ આપણને ફ્લેવર ક્યારે ખબર પડે છે, એટલે કે જે તે વાનગીનો સ્વાદ ક્યારે ખબર પડે છે, જ્યારે આપણે એક્સહેલ કરીએ છીએ એટલે કે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ને, ત્યારે આપણે કઈ પણ વસ્તુનો ફ્લેવર છે, સ્વાદ છે, એ સ્વાદ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. આપણને ઘણી વસ્તુ છે એ ખાધા પછી ખૂબ સ્વાદિષ્ટ લાગે, બરાબર, એમ થાય કે મમ્મી બીજી વાર બનાવે તો કેટલું સારું. અને વારે વારે મમ્મી ક્યારે પૂછે કે આજે શું બનાવો, પેલું ગયા વખતે બનાવ્યું તો એવું જ બનાવો ને, બરાબર. તો આ વસ્તુ છે એ શું છે, સ્વાદનો અનુભવ આપણને ક્યારે થાય, જ્યારે વેન વી એક્સહેલ સમથિંગ, બરાબર, આપણે ખાધા પછી એનો ઉચ્છવાસ બહાર નીકળે છે ત્યારે આપણને સ્વાદનો અનુભવ થાય છે. આપણને તો એવું હતું ને કે ભાઈ કઈ પણ વસ્તુ છે આપણે જેવી એને સૂંઘીએ એટલે આપણને સ્વાદ મળી જાય, ના, એવું નથી. સૂંઘીએ ત્યારે આપણને ખબર પડે કે સુગંધ સારી છે, પણ આપણને સ્વાદનો અનુભવ છે આપણે જ્યારે એ જે તે વાનગી આપણે ગળેથી નીચે ઉતારીએ છીએ અને પછી આપણે જે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણને સ્વાદનો અનુભવ થાય છે, બરાબર. ધ ઓલ્ફેક્ટરી, ઓલ્ફેક્ટરી એટલે કે સોડમને લગતું, એટલે કે અથવા તો જે સુગંધને લગતું છે એવું, બરાબર, વિચ ઇઝ રિલેટેડ ટુ ધ સ્મેલ, બરાબર, જે સ્મેલ સાથે રિલેટેડ છે એવું, એને આપણે ઓલ્ફેક્ટરી કહેવાય. ધ ઓલ્ફેક્ટરી એરિયા ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નેઝલ કેવિટી. જે સ્મેલ ફેક્ટરી એરિયા છે આપણો એ ક્યાં છે, ઇટ ઇઝ લોકેટેડ, એ ક્યાં સ્થાયી છે, એ ક્યાં આવેલું છે, હાઈ અપ ધ નેઝલ કેવિટી. નેઝલ કેવિટી એટલે આપણો જે નાકનો જે આ ભાગ છે એ નાકના ભાગ તરફ આપણને જે નાકનું પોલાણ છે ત્યાં આપણને શું જોવા મળે છે, ઓલ્ફેક્ટરી એટલે કે સોડમને લગતું જે આપણું જે અવયવ, અવયવ નહીં પણ જે રસાયણ બનતું હશે કે વોટ એવર, બરાબર, એ જે છે ક્યાં આવેલું છે, જે આપણા જે નેઝલ કેવિટી છે, નેઝલ કેવિટીના હાઈ જે ઉચ્ચારણના ભાગ છે ત્યાં આવેલું છે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ ધ એર પાસિસ વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ એટલે કે આપણે જ્યારે ઓર્ડિનરી સામાન્ય રીતે શ્વાસ લઈએ છીએ ત્યારે હર વખતે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણે સુગંધ નથી આવતી, બરાબર, હર વખતે આપણે આપણને ખબર પણ નથી પડતી કે આપણે ક્યારે શ્વાસ લઈએ છીએ ક્યારે ઉત્પન્ન, એ નેચરલ પ્રોસેસ થઈ ગઈ છે, બરાબર. પણ એ નેચરલ પ્રોસેસમાં આપણને જ્યારે કોઈ સુગંધ આવતી નથી ત્યારે આપણે શું કરીએ છીએ, દેટ ઇઝ અવર ઓર્ડિનરી ઇનહેલિંગ, આપણી એ સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, ખાસ કરીને સામાન્ય આપણી શ્વાસ લેવાની પ્રક્રિયા છે, બરાબર. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ ધ એર પાસિસ, આપણી જે બહારથી જે હવા લઈએ છીએ પાસ થાય છે વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન, એટલે કે આપણે સેન્સેશન એટલે કે સંવેદના, બરાબર, આપણને એવી કોઈ સૂંઘવાની સંવેદના સાથે આપણને સીધો એર પાસ થતી હોય છે, એટલે કે એને કહેવાય ઓર્ડિનરી સ્મેલિંગ કહેવાય, અથવા તો ઓર્ડિનરી આપણે જે શ્વાસ લઈએ છીએ, શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે એ, બરાબર. તો અહીંયા આપણે આ ચાર લીટીમાં શું શીખ્યા છીએ કે જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એ શું છે, કે શ્વાસ લેવાની પ્રક્રિયા આપણે નોર્મલી જે ઓર્ડિનરી રીતે કરીએ છીએ તો કરીએ છીએ, બરાબર, પણ આ શ્વાસ લેવાની પ્રક્રિયામાં આપણને સ્વાદનો અનુભવ ક્યારે થાય છે, જ્યારે આપણે કંઈ પણ વસ્તુ ખાધી અને પછી આપણે ઉચ્છવાસ બહાર કાઢ્યો છે, અને સ્પેશિયલી એ ક્યાં લોકેટેડ છે, આ જે અવયવ છે એ ક્યાં લોકેટેડ છે, આપણને સેના દ્વારા એ સ્વાદનો અનુભવ થાય છે, કે જ્યારે આપણે ઇનહેલ કરીએ આપણી નેઝલ કેવિટી છે એ નેઝલ કેવિટી થ્રુ એ જે એર પાસ થાય છે એનાથી આપણને ખબર પડે છે કે ના, વસ્તુ વાનગી ખરેખર સ્વાદિષ્ટ, બરાબર, અથવા વસ્તુ વાનગી સ્વાદિષ્ટ બિલકુલ નથી, કોઈ સ્વાદ જ નથી, બરાબર. તો આપણને આવી રીતે ખબર પડે કે આઈ હોપ કે તમને બધું જ સમજાઈ રહ્યું છે, બરાબર, અને બધા મારી સાથે સાથે જ હશો. વેન વી વોન્ટ ટુ
वी वांट और नीड टू चेक द ऑर्डर ऑर्डर इज लाइक सुगंध स्मेल बराबर ऑर्डर इज स्मेल એ પણ વસ્તુની ફ્રેગરન્સ ઓર્ડર બરાબર ડિઓડ્રન્ટ એવો શબ્દ આવે છે એ ઓર્ડર પરથી જ આવે છે ડિઓડ્રન્ટ બરાબર તો આ જે ઓર્ડર શબ્દ છે એટલે કે એ પણ વસ્તુની સુગંધ અથવા તો સ્મેલ બરાબર વેન વી વોન્ટ ઓર નીડ ટુ ચેક ધ ઓર્ડર વી સ્નિફ બરાબર જ્યારે આપણે કંઈ પણ વસ્તુની જ્યારે પણ આપણે સુગંધ લેવી હોય વી નીડ ટુ સ્નિફ સ્નિફ એટલે શું સ્નિફ એટલે આપણે સૂંઘવાનો જે વાત કરી ને અવાજ કરે છે આહા શું સુગંધ આવે છે ઘણી વાર આપણને અમુક સુગંધ ખૂબ ગમતી હોય છે અથવા તો ઘણી વાર અમુક સ્મેલ છે આપણને બિલકુલ ના ગમતી હોય એ અમુક જે ઓર્ડર છે અમુક જે સ્મેલ છે એ આપણને બિલકુલ ના ગમે એ ગમે ના ગમે કંઈ પણ આપણે જે સૂંઘવાનો જે અવાજ છે એને આપણે અંગ્રેજીમાં શું કહીશું સ્નિફ બરાબર સ્નિફ એટલે સૂંઘવાની શક્તિ અથવા તો સૂંઘતી વખતે જે આપણને જે અવાજ આવે બરાબર તો એ અવાજ છે એને શું કહીશું આપણે સ્નિફ When we want or need to check the odor, we sniff. આપણે એવું ચેક કરવું હોય કે આ અવાજ આ સુગંધ આવે છે કે સ્મેલ આવે છે ને સુગંધ આપણને ગમે છે કે હા 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 શું સુગંધ આવે છે આ જે અવાજ છે that is called sniff. બરાબર Sniffing carries the odor filled air upward to olfactory area. આ જે સ્નિફિંગ છે એટલે કે જે શ્વાસ લેવાનો જે અવાજ આવે છે આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ મસ્ત સુગંધ આવતી હોય યુ કેન ફીલ તમે આંખ બંધ કરીને પણ ફીલ કરી શકો કે કોઈ વસ્તુ સુગંધ આવતી હોય તો તમે કેટલું સરસ આમ લિજ્જતથી એ સુગંધ લો છો તો આ જે સુગંધ છે એ સ્નિફિંગ કેરીઝ ધ ઓર્ડર અહીંયા કેરીઝ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું બરાબર કેરી શબ્દ એટલે ઉચકીને અથવા તો સ્થળાંતર કરવું એ અર્થમાં છે બરાબર તો સ્નિફિંગ સ્નિફિંગ છે અહીંયા નાઉન તરીકે વપરાયું બરાબર આઈએનજી હોવા છતાં પણ નાઉન તરીકે વપરાયું છે બરાબર તો સ્નિફિંગ કેરીઝ આ જે સૂંઘવાનો જે અવાજ છે એ સૂંઘવાની સાથે સાથે તમે શું થાય અંદરથી જે પણ વસ્તુનો સુગંધ જે હવામાં પ્રસરી ગઈ છે એ પણ તમારા નાક દ્વારા અંદર જાય છે કેરીઝ ધ ઓડર ફિલ્ડ એર જે આજુબાજુની હવા છે એની સાથે સાથે સુગંધ પણ તમારા નાક થ્રુ જાય છે અપવર્ડ ટુ ઓલ ફેક્ટરી એરિયા અને ક્યાં પહોંચે છે ઓલ ફેક્ટરી એરિયા એટલે કે તમારા નેઝલનું જે અપરનો પાર્ટ છે જેને આપણે નેઝલ કેવિટી અથવા તો નાકનું જે પોલાણ કહીએ છીએ ત્યાં એ જાય છે બરાબર એ એરિયા સુધી પહોંચે છે ધેર ઇઝ નો નીડ ટુ સ્નિફ વેન વી ઈટ પણ જ્યારે આપણે ખાતા હોઈએ આપણે જ્યારે જમતા હોઈએ આપણે જ્યારે ખોરાક લેતા હોઈએ ત્યારે આપણે સ્નિફ કરવાની જરૂર નથી તમને ખબર છે કે કુદરતે આપણને એવી રચના કરી છે કે જ્યારે જ્યારે આપણે કંઈ પણ વસ્તુ ખાઈએ છીએ અને સ્પેશિયલી જ્યારે ગળે ઉતારીએ છીએ પાણી હોય કે કંઈ પણ ખોરાક છે ત્યારે આપણું એ સમય દરમિયાન એટલી સેકન્ડ માટે આપણું નાકની જે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે એ ધીર થઈ જાય છે તમને ખબર છે ઘણી વાર આપણે ખાતા હોય ને આપણને ખોરાક છે નાક સુધી જતો રહે અથવા તો પાણી આપણે પીતા હોય હસતા હોય એકદમ જ હસ્યા અને પાણી છે નાક સુધી જતું રહે અને નાકથી બહાર પણ આવી જાય બરાબર તો કુદરતે એવી રચના કરી છે કે આવું થાય નહીં બરાબર એ આખી આપણા ઓર્ગન્સ છે ડિસ્ટર્બ ના થાય એટલા માટે જ્યારે પણ આપણે કંઈ પણ આપણું ફૂડ છે ગળે ઉતારીએ ચાવીએ ત્યારે નહીં પણ ગળે ઉતારીએ ત્યારે આપણે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે શું થઈ જાય છે બંધ પડી જાય છે અને એક જ બે સેકન્ડ માટે એક જ સેકન્ડ માટે બંધ પડે છે આપણે શ્વાસ લેતા લેતા કોઈ વસ્તુ ગળે ઉતારતા તો શ્વાસ ના લઈ શકે જો લઈએ તો શું થાય શ્વાસ નળીમાં જતું રહે તમને ખબર જ છે ઘણી વાર તમે આ અનુભવ કર્યો જ હશે બરાબર આપણી પાસે કુદરત એવી રચના જ કરી છે તો અહીંયા જ્યારે પણ કોઈ વસ્તુની સુગંધ લઈએ છીએ ત્યારે શું થાય છે અને સ્પેશિયલી જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે સ્નિફ કરતા આપણે ખાઈએ ત્યારે એમ કરીએ હા બહુ સરસ બરાબર એવું નથી કરતા આપણે નોર્મલી આપણે ખાતા જ હોઈએ છીએ બટ વેન વી ચ્યુ ધ ફૂડ વોર્મ વેપર ઇઝ રિલીઝ્ડ એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ પણ જ્યારે વેન વી ચ્યુ ચ્યુ એટલે કે ચાવવું બરાબર જ્યારે પણ કોઈ વસ્તુ આપણે ચ્યુ કરીએ ચ્યુ એટલે ચાવવું બરાબર ચ્યુ ચ્યુ માંથી ચ્યુઈંગમ એવો શબ્દ આવ્યો છે સતત આપણે ચાવતા જ રહેવાની પૂરી જ ના થાય કલાક બે કલાક ચાર કલાક ખાઈ લો મોડી પડી જાય પણ પૂરી ના થાય બરાબર તો બટ વેન વી ચ્યુ ધ ફૂડ જ્યારે પણ આપણે ખોરાક ચાવીએ બરાબર ચ્યુ શબ્દ છે એ વર્બ છે અહીંયા બરાબર બરાબર તો વર્બ એટલે ક્રિયાપદ છે જ્યારે પણ આપણે કોઈ પણ ખોરાક છે ખાઈએ વોર્મ વેપર વેપર એટલે કે અહીંયા શું છે વરાળ અથવા તો ઉષ્મા ઉષ્મા આપણે તમને ખબર છે વેપર શબ્દ છે ઇવેપરેશન ઇવેપરેશન શબ્દમાંથી આવે છે વેપર શબ્દ છે ઇવેપરેશન સાથે જોડાયેલો છે
વરાળ સ્વરૂપે બહાર આવવું, બરાબર, એને વેપર કહેવાય. બાષ્પીભવન જ્યારે થતું હોય ત્યારે તમે આ ઇવેપોરેશન પ્રોસેસ છે, તમને ખબર હશે, તમે આ સાંભળ્યું હશે સાયન્સ. તો વેન વી ચ્યુ ધ ફૂડ, આપણે જ્યારે ખોરાકને ચાવીએ છીએ ત્યારે વોર્મ વેપર, એક ગરમ એવી વરાળ છે, ઇઝ રિલીઝ, એવી વરાળ છે, ઉત્પન્ન થાય છે, રિલીઝ થાય, છૂટી પડે છે, એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ, અને ત્યારે આપણને ખબર પડે છે ફ્લેવર છે ડિટેક્ટ થાય છે. ડિટેક્ટ થવું એટલે શું? ડિટેક્ટ થવું એટલે આપણને જાણ થવી, અથવા ડિટેક્ટ થવું એટલે ઓળખાવવું, બરાબર. અહીંયા જ્યારે આપણને ક્યારે સ્વાદની ખબર પડે છે, આપણે તો ખબર જ નહીં હોતી કે આટલી બધી પ્રોસેસ આપણા શરીરમાં થતી હોય છે, બરાબર. આપણા મગજ સુધી ચેતાતંતુઓ છે, આપણને અમુક જે મેસેજીસ છે એ મેસેજીસ આપતા હોય છે, બરાબર. તો આ જે ફ્લેવરનો મેસેજ છે કઈ રીતે પહોંચે છે મગજ સુધી? તો ફ્લેવરનો મેસેજ છે, આપણને સૌથી પહેલા કોઈ પણ વસ્તુ આપણે ચાવીએ છીએ તેમાં છે ગરમ, અંદર લાળ ભળે છે, બરાબર, લાળ રસ ભરે છે, તમને બધાને ખબર જ છે, દસમામાં બધા ભણીને આવ્યા જ છે, બરાબર. તો અંદર જે લાળ ભળે છે અને ખોરાક છે એમાંથી એક ગરમ એવી વરાળ ઉત્પન્ન થાય છે, અને ગરમ વરાળ, ગરમ એટલે એટલી બધી ગરમ નહીં પણ એક ગરમ એવો વરાળ જેવું કશું છે ઉત્પન્ન થાય છે, અને એનાથી ખ્યાલ આવે છે, એની સ્મેલથી ખ્યાલ આવે છે કે આ વસ્તુ છે, એનો સ્વાદ આવો છે, સ્વાદ છે, ત્યારે ડિટેક્ટ થાય છે, ત્યારે આપણને સ્વાદ છે ખબર પડે છે. હાયર ધ ટેમ્પરેચર ઓફ ધ સબસ્ટન્સ, ધ મોર મોલેક્યુલ્સ આર ગીવન ઓફ ધ ઇન્ટેન્સ ઓર્ડર ઓર આર ફેલ્ટ. હાયર ધ ટેમ્પરેચર ઓફ ધ સબસ્ટન્સ, સબસ્ટન્સ એટલે કે ટુકડો અથવા તો ભાગ, બરાબર, સબસ્ટન્સ એટલે કોઈ તત્વ, કોઈ ભાગ. હાયર ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ, કોઈ પણ સબસ્ટન્સ, કોઈ પણ ટુકડા છે એનું જેવું ટેમ્પરેચર હાઈ હોય, જેટલું એનું ટેમ્પરેચર હાઈ, ધ મોર મોલેક્યુલ્સ, મોલેક્યુલ્સ એટલે કણ, બરાબર, તમે જે કણ કહો છો, અણુ કહો છો, એને મોલેક્યુલ કહેવાય. ધ મોર મોલેક્યુલ્સ આર ગીવન ઓફ ધ ઇન્ટેન્સ ઓર્ડર આર ફેલ્ટ, અને જેટલું એ જેટલું તમે ચાવો છો એટલા જ અંદરથી જે ગરમ, જે વરાળ, જે વરાળ છે અથવા તો ગરમ જે ટેમ્પરેચર છે જે તે ખોરાક થોડું વધે છે, અને જેટલું એ ટેમ્પરેચર વધે છે એટલી તમને યુ કેન ફીલ ધ ઓર્ડર, તમે એક એક સુગંધ છે અને તમે અનુભવ કરી શકો. એટલે જ આપણે જ્યારે ચાવી ચાવીને ખાઈએ ત્યારે આપણને વધારે ટેસ્ટી લાગતું હોય છે, સ્પેશિયલી ઘઉંની બનતી વસ્તુ છે, જેમ જેમ આપણે ચાવીએ અને અંદર લાળ ભળે તો તમને સ્વીટ લાગે છે, બરાબર. તો આ બધી વસ્તુ છે આના કારણે થાય છે, બરાબર. તો અહીંયા જેટલું તમે જે સબસ્ટન્સ છે એને વધારે ટેમ્પરેચરમાં આવે તો જેટલું વધારે ગરમ થશે એમ એમ એમાંથી ઓર્ડર એટલે કે એમાંથી વધારે સ્મેલ છે રિલીઝ થશે, બરાબર. અને તમે સ્મેલ છે એ ઓર્ડર છે, સ્વાદ છે, અને તમે યુ કેન ફીલ, આ ફીલ શબ્દ છે, ફીલનું ભૂતકાળનું રૂપ છે ફેલ. ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશીઝ હોટ, એટલે જ મમ્મી એવું કહે છે કે ગરમ ખાવું જોઈએ. મમ્મી ઇન્સિસ્ટ કરે, ઇન્સિસ્ટ કરવી એટલે વિનંતી કરવી, આજીજી કરવી, પણ ઇન્સિસ્ટ એટલે આપણે કહેવું હોય, બરાબર. પણ કઈ રીતે ભયા કરો તો સારું, તો કરો ને, આ જે અર્થમાં છે તમે કહેતા હશો કે ફરી તમે સાંભળ્યું જશે કે મમ્મી કહેતી હોય ગરમ ગરમ છે ખાઈ લે ને, બરાબર. તો આ ગરમ વસ્તુ જેટલી ગરમ હશે એટલી વધારે ટેસ્ટી લાગે છે, બરાબર. તો એટલે જ અહીંયા ધેરફોર, તેથી ધેરફોર છે એનો અર્થ થાય છે તેથી. ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશીઝ હોટ, એટલે જ મમ્મી છે કેવી ડિશ સર્વ કરવા માંગે, સર્વ કરવું એટલે પીરસવું, ગરમ ગરમ વસ્તુ છે એ પીરસવાનું એ આગ્રહ રાખે. એન્ડ ઇન્ટેન્સ ઓર્ડર આર ફેલ્ટ, અને આપણને ઇન્ટેન્સ ઓર્ડર એટલે કે અંદરની જે મુખ્ય સ્વાદ છે એ સ્વાદ આપણને અનુભવ થાય છે, વી કેન ફીલ ધેટ. ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન ધ સર્વિંગ હોટ ડિશીઝ, બરાબર. The sense of smell is far more complex than the sense of taste. હવે sense of smell અને sense of taste આ બંને છે એમાં સૌથી વધારે complex કોણ છે? Complex એટલે કે જટિલ. જટિલ કયો કયો સેન્સ છે આપણો? આપણો જે સેન્સ ઓફ સ્મેલ છે વધારે જટિલ છે. સેન્સ ઓફ ટેસ્ટ છે એટલું બધું જટિલ નથી, એટલે કે કોમ્પ્લેક્સ છે, એટલે કે એને સમજવો થોડો અઘરો છે. એટલે આ પાઠમાં આપણને સેન્સ ઓફ સ્મેલ છે એ આપણને આપવામાં આવે. આપણે પણ ઘણી વાર ખબર નથી હોતી કે આપણે આપણું શરીર છે એમાં ઘણી બધી એવી રહસ્યો, રહસ્યોથી ભરેલું આપણું શરીર છે, બરાબર.
એમાં ઘણી બધી વસ્તુઓ છે આપણને ખ્યાલ પણ નથી હોતી અને બની જાય છે, બરાબર. આપણને ખબર નથી કે અંદર એવા એવા કોષ છે કે જાતે જાતે આપણું શરીરનું રિપેરિંગનું કામ કરે છે, આપણી ઊંઘ છે રિપેર કરવાનું કામ કરે છે. ઊંઘ શું કામે લઈએ છે, આરામ શું કામે જરૂર, ઘણી બધી વસ્તુ છે, રહસ્ય છે આપણા શરીરની, બરાબર. તો ખાસ કરીને જે આ પાંચ સેન્સીસ છે, કયા કયા પાંચ? આઈઝ, યોર નોઝ, યોર ઇયર, યોર ટંગ એન્ડ યોર સ્કિન. આ જે પાંચ છે એમાંથી જો બેની જ અત્યારે વાત કરવામાં આવી છે, બે કયા કયા છે? સૌથી વધારે નજીક છે, બરાબર, નોઝ એન્ડ માઉથ. જ્યારે પણ કોઈ વસ્તુ ખાઈએ છીએ ત્યારે આપણે આ બે સેન્સીસનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એમાં બેની કમ્પેરિઝનમાં કમ્પેર ટુ ધ સેન્સ ઓફ ટેસ્ટ, ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ મોર કોમ્પ્લેક્સ, બરાબર. એ વધારે જટિલ છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ફોર ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ, બરાબર. ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, ઓલમોસ્ટ એટલે કે લગભગ, ઇમ્પોસિબલ એટલે કે અશક્ય છે, એ લગભગ અશક્ય છે. શું અશક્ય છે? ટુ પ્રિપેર ટેબલ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ. કોઈ એક આખું એક ટેબલ તૈયાર કરવાનું, એની એક સ્ટાન્ડર્ડ સ્મેલ તૈયાર કરવી એ ખરેખર અઘરી વસ્તુ છે. કોઈ પણ ટેબલ પર વસ્તુ છે ને એક સ્ટાન્ડર્ડ એટલે કે એક ઉચ્ચ પ્રકારની, ઉચ્ચ કોટીની એક સુગંધ છે એ રાખવી, અથવા તો સુગંધ છે, ચોક્કસ પ્રકારની સુગંધ છે લાવવી, ખરેખર ઇમ્પોસિબલ છે. મોસ્ટલી દેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ઓર વન ઓબ્જેક્ટ, ફોર વન ઓબ્જેક્ટ, કે કોઈ પણ એક ઓબ્જેક્ટ માટે કોઈ એક સ્મેલ નથી, બરાબર. દરેક ઓબ્જેક્ટની અલગ અલગ સ્મેલ હોય છે અને ઘણીવાર બંને ઓબ્જેક્ટ ભેગા થાય છે તો એની ત્રીજી જ સ્મેલ છે એ ક્રિએટ થાય છે, તમને ખબર જ છે, બરાબર. બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એક અલગ સ્મેલ ક્રિએટ થાય છે, એક અલગ હોય ત્યારે પણ એની એક ડિફરન્ટ, એનો એક ઓર્ડર હોય છે. જ્યારે બહાર એ બીજી વસ્તુ સાથે મળે છે ત્યારે એને એક ડિફરન્ટ જ એક સ્મેલ રિલીઝ થાય છે. તો અહીંયા આવે છે મોસ્ટલી દેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ઓર વન ઓબ્જેક્ટ, કોઈ એક ઓબ્જેક્ટની કોઈ એક સ્મેલ હોતી જ નથી. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ. જો સાયન્ટિસ્ટ છે, તમને ખબર છે દરેક વસ્તુને, દરેક વસ્તુ છે સાયન્ટિફિકલી અત્યારે જોવે છે, બરાબર. તો જે સેન્સ ઓફ સ્મેલ છે એના માટે પણ સાયન્સ, સાયન્સ છે ઘણું બધું આગળ છે. અને સ્પેશિયલી સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટ શું કરે છે, સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ, એક પ્રકારની ટર્મ, એક પરિભાષાનો ઉપયોગ કરે છે. અને એ શું છે, એના માટે શું આપ્યું છે, ફ્લેવર પ્રોફાઇલ. પ્રોફાઇલ એટલે કે એનાલિસિસ અથવા તો સ્ટડી, કોઈ પણ વસ્તુની સ્ટડી કરો તમે એને કહેવાય પ્રોફાઇલ, બરાબર. તમારી પાસે પણ તમારી પ્રોફાઇલ હશે, બરાબર. તો એ પ્રોફાઇલ અથવા તો મોટા થશે ત્યારે તમારી ગિવ મી યોર પ્રોફાઇલ, પ્રોફાઇલ એટલે કે તમને તમારી આખી અંદર તમારી બધી જ માહિતી આવી છે એ, એટલે કે સ્ટડી અથવા તો કંઈ પણ વસ્તુનું એનાલિસિસ, બરાબર. તો અહીંયા સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ અહીંયા એક ટર્મનો ઉપયોગ કર્યો છે અને એ છે ફ્લેવર પ્રોફાઇલ, એટલે કે સ્વાદનું જે, સ્વાદનું જે વિજ્ઞાન છે, સ્વાદનું જે સ્ટડી છે, સ્વાદનો જે અભ્યાસ છે, એવી એક ટર્મ એણે બહાર પાડી છે ફોર સ્મેલ. દે હેવ ક્લાસિફાઈડ સ્મેલ અંડર સચ હેડિંગ. અને એમને સ્મેલ માટે, અલગ અલગ સ્મેલ માટે એમણે શું કર્યું છે, અલગ અલગ શું કર્યું છે કે એક હેડિંગ આપ્યા છે, દરેક વસ્તુના હેડિંગ આપ્યા છે કે આ વસ્તુ આની અંદર આવશે, આ વસ્તુ આની અંદર આવશે, ડિફરન્શિએટ કર્યા છે, ડિસ્ક્રિમિનેટ કર્યા છે, બરાબર. તો છે એથરિયલ, એથરિયલ છે શું છે, તમને ખબર છે કે ક્યારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો. તમે અંગ્રેજી ભાષા જ્યારે શીખો ત્યારે તમને કઈ જગ્યાએ કયો શબ્દનો ઉપયોગ કરવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અંગ્રેજી ભાષા આવડી જાય પણ ઘણીવાર એવું બને, જેમાં ગુજરાતી ભાષામાં પણ છે કે અમુક શબ્દ અમુક જગ્યાએ જ વપરાય છે, બરાબર. તો અહીંયા અંગ્રેજીમાં પણ તમને વેરાયટી ઓફ વર્ડ્સ છે, કંઈ પણ વસ્તુ છે ને વેરાયટી મળે છે આપણને. જેમ કે આપણે કોઈ અટ્રેક્શન શબ્દ છે તો એના માટે એક સારો શબ્દ છે ફેસિનેશન, બરાબર. તો અહીંયા આવા જે અમુક શબ્દો છે એ પ્રમાણે અહીંયા જે સેન્સ ઓફ સ્મેલ છે એના માટે ક્યારે કેવા પ્રકારનો શબ્દનો ઉપયોગ કરવો એ જોવાનું. તમને ખબર છે કે અમુક પ્રકારે અમુક જ વ્યક્તિને અમુક જ શબ્દ સાથે નવાજવા જોઈએ. ખૂબ સુંદર કોઈ વ્યક્તિ લાગે, કોઈ સ્ત્રી સુંદર લાગે તો બ્યુટીફુલ વાપરો છો, બરાબર. કોઈ સ્ત્રી સુંદર લાગે છે તો આપણે હેન્ડસમ વાપરતા નથી. એવી જ રીતે કોઈ વસ્તુ, કોઈ ચિત્ર સુંદર લાગે છે તો બ્યુટીફુલ કહો છો, માર્વેલસ કહો છો, બરાબર. તો માર્વેલસ શબ્દ છે એ આપણે બીજે કોઈ માટે ઉપયોગ લેતા નથી. તો અહીંયા જે
અંગ્રેજી ભાષા છે એને શીખવા માટે અમુક અમુક વર્ડ છે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો સેન્સ ઓફ સ્મેલ છે તો એમાં આપણને શું મળે? ફર્સ્ટ વર્ડ છે જો, તો ધ્યાન આપજો. ખૂબ સરસ સરસ શબ્દ છે ને, ક્યારે ક્યારે ઉપયોગમાં લેવો, જ્યારે તમે આમ આ શબ્દનો ઉપયોગ કરશો ને તો તમને અંગ્રેજી સારું આવડે છે એવો અર્થ થશે. બરાબર, આવડતું જ છે તમને સારું, પણ આવા આવા શબ્દ છે તમે દેટ વિલ હેલ્પ યુ ટુ ઇન્ક્રીઝ યોર નોલેજ. તો એથરિયલ, એથરિયલ એટલે કે હેવનલી, તમને એકદમ સુંદર આમ હેવનલી આમ સ્વર્ગનો અનુભવ થતો હોય એવા પ્રકારનું જો તમને કંઈક એવી સુંદર લાગતી હોય, યુ કેન યુઝ દેટ વર્ડ એથરિયલ. ધેટ સ્મેલ ઇઝ એથરિયલ, ખરેખર એક સુંદર હેવનલી, સ્વર્ગને લગતી કંઈક આપણને સ્વર્ગની અનુભૂતિ કરાવે એવા પ્રકારનું. ત્યાર પછી છે એરોમેટિક. એરોમેટિક એટલે કે જે મધુર સુગંધ આપે છે. બરાબર, એરોમેટિક એક અરોમા, અરોમા શબ્દ તમને ખબર છે, અરોમા શબ્દ છે મધુર, એક આમ ભીની ભીની સુગંધ આવતી હોય. તમે આ સુગંધનો અનુભવ ક્યારે કરો છો? જ્યારે પહેલો વરસાદ આવે અને માટીની ભીની ભીની સોડમ આવે છે. બરાબર, તો એ શબ્દ એ સમયે યુ કેન યુઝ ધ એરોમેટિક. બરાબર, એક ભીની સુગંધ જ્યારે કોઈ વસ્તુની આવે ત્યારે તમે એરોમેટિક એવો શબ્દ વાપરી શકો. બરાબર, જુઓ આ બધા શબ્દ ક્યારે ક્યારે વાપરવાના એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે ફ્રેગરન્ટ. ફ્રેગરન્ટ એટલે ખુશ્બુદાર. મોસ્ટલી આપણે આ શબ્દ છે રોઝ અથવા તો કોઈ ફ્લાવર્સનો જે સુગંધ આવતી હોય ને એની સાથે આપણે વાહ શું ફ્રેગરન્સ છે. ફ્રેગરન્સ શબ્દ છે એ તમે કોઈ ડિયોડ્રન્ટનો ઉપયોગ કરો છો કે કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે તમને આ ફ્રેગરન્સ શબ્દનો ઉપયોગ કરી શકો. બરાબર, તમે સરસ મજાનું ફૂલ સૂંઘ્યું, સરસ મજાના બગીચામાં ગયા, સરસ સરસ સુગંધ આવે છે, ફૂલની સુગંધ આવે છે. બરાબર, અથવા તો તમે સરસ સરસ મજાનું એક પરફ્યુમ યુઝ કર્યું તો તમે એમ ના કરો કે ઓફ એની સ્મેલ બહુ સરસ. નો, યુ કેન યુઝ વાવ વોટ અ ફ્રેગરન્સ, એટલી સરસ સુગંધ છે, એ જે સુગંધીદાર છે, ખુશ્બુદાર કોઈ વસ્તુ છે એના માટે તમે ફ્રેગરન્સ એવો શબ્દનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી છે એમ્બ્રોસિયલ. એમ્બ્રોસિયલ એટલે કે જે સ્વાદિષ્ટ કોઈ કોઈ વસ્તુ છે, સુગંધિત છે, અને કોઈ વસ્તુ છે સ્વાદિષ્ટ છે, એ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે એની સુગંધ પણ બહુ સરસ આવે છે. સ્પેશિયલી આ ફૂડ ડિશ સાથે વપરાતો શબ્દ છે. બરાબર, કયો છે? એમ્બ્રોસિયલ, કે આહા હા ધ હલવા ઇઝ રિયલી એમ્બ્રોસિયલ, કે આ જે હલવો તમે બનાવ્યો છે ખરેખર ખૂબ સ્વાદિષ્ટ છે અને સાથે સાથે કેવો છે? સુગંધીદાર. બરાબર, ઘીની સરસ સુગંધ આવે છે, બાકીના જે ઇન્ગ્રીડિયન્ટ નાખેલા છે એક મસ્ત સુગંધ આવે છે. તો એ સમયે તમે યુ કેન યુઝ એમ્બ્રોસિયલ. બરાબર, ત્યાર પછી ગાર્લિક. ગાર્લિક તમને ખબર છે, ગાર્લિક છે લસણ. તમને ખબર ગાર્લિક પેસ્ટ ને બધું સાંભળતા બહેનોને ખાસ ખબર હશે. તો ગાર્લિક લસણની એક એક બીટર એક સુગંધ આવે છે. તમને ખબર છે લસણની સ્મેલ હાથમાંથી પણ જલ્દી જતી નથી. બરાબર, તો ગાર્લિક લસણની સ્મેલ. પછી બર્નિંગ, બળતી હોય એવી સુગંધ આવતી હોય. તમને ખબર ખીચડી બળી, ભાત બળ્યા, શાક બળી, ખબર પડે કે સુગંધ એ સુગંધ નથી, એ સ્મેલ છે. બરાબર, એ બર્નિંગ સ્મેલ કહેવાય એ. ત્યાર પછી ગાવતી. ગાવતી એટલે કે દુર્ગંધ, કઈ પણ વસ્તુની દુર્ગંધ આવે છે ત્યારે. એન્ડ ફેટી. બરાબર, તો આ રીતે ઘણી બધી તમને વાસ સુગંધને કઈ રીતે ઉપયોગ કરવો એ તમને ખ્યાલ આવે છે. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ. પણ આ જે ક્લાસિફિકેશન છે હજી કેવું છે? ટેન્ટેટિવ છે. ટેન્ટેટિવ એટલે કે કામ ચલાવ છે. આવું ક્લાસિફિકેશન હજી બી કામ ચલાવ છે. એન્ડ અનસેટિસ્ફાઈંગ, અને અનસેટિસ્ફાઈંગ પણ છે. હજુ આટલું ક્લાસિફિકેશન થયું છે પણ હજી એ ટેન્ટેટિવ છે, કામ ચલાવ છે. બરાબર, ટેમ્પરરી, ટેન્ટેટિવ માટેનો શબ્દ છે ટેમ્પરરી. બરાબર, એ ટેમ્પરરી છે અને એ કામ ચલાવ છે. એન્ડ અનસેટિસ્ફાઈંગ, અને અનસેટિસ્ફાઈંગ પણ છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ ઈચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ, કે દરેક વસ્તુ છે નેચરલી એની જો એક ઓર્ડર હોય તો એની સાથે એક અંદર ફ્લેવર એક શું હોય છે એના અંદર એક મિશ્રણ થયેલો હોય છે. કોઈ નેચરલ સુગંધ છે એની સાથે ઘણી બધી વસ્તુનું મિશ્રણ થાય છે, અથવા તો કંઈ પણ નેચરલ ઓર્ડર છે એમાં જ્યારે ફ્લેવર એડ થાય છે ત્યારે એક મિશ્રણ છે એના આધારે એની સ્મેલ છે રિલીઝ કરે છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ મળીએ, બરાબર, આવતીકાલે આપણે મળીશું ત્યારે આપણે જે પણ આ પાઠ શીખ્યા છે એમાંથી ખાસ નવા નવા જે શબ્દો તમે શીખ્યા છો
एक खूब सरस शब्द तमे तैयार करी लेजो बराबर आवती काले पाछा मळीशु त्यां सुधी गुड बाय एवरीवन तैयारी करता रहेजो हवे थोड़ो ओछो समय छे बराबर अत्यार सुधी तमे खूब साथ आप्यो बधाए અને ગુજરાત વર્ચ્યુઅલ શાળાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આ પરીક્ષાઓ સંભવ થઈ છે તમે લખી શક્યા છો એનું કારણ છે કે આ જે માધ્યમ છે આપણે મળવાનું એ માધ્યમના કારણે જ આ બધું બન્યું છે તો થેન્ક યુ વેરી મચ ઓલ ગુડ બાય હેવ અ નાઇસ ડે બાય